સુરેન્દ્રનગરના પાટડી તાલુકાના ખારાઘોડા રણમાં પાણી નર્મદા કેનાલના પાણી ફરી વળતા નુકસાની જોવા મળી રહી છે. અગરિયાઓને મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે. ખારાઘોડા દેગામ સુલતાનપુર સહિત ગામે પાણી ફરી વળ્યા છે. અંદાજે 10 કિલોમીટર વિસ્તારમાં મીઠાના પાટમાં પાણી ફરી વળ્યા. નર્મદા કેનાલની નબળી કામગીરીથી અગરિયાઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. વિરેન ડાંગરે સંવાદદાતા ફોનલાઈન પર જોડાઈ ચૂક્યા છે. વિરેન, જે રીતે આ સમાચાર સામે આવી રહ્યા છે, નર્મદા કેનાલની નબળી કામગીરીથી અગરિયાઓમાં રોષ પારાવાર નુકસાન વેઠવાનો વારો અગરિયાઓને આવ્યો છે? ચોક્કસથી તોરલ, વાત કરો તો પાટડી તાલુકાના ખારાઘોડા રણમાં નર્મદા કેનાલના પાણી ફરી વળતા અગરિયાઓને હાલ મોટા પાયે નુકસાની પહોંચી છે. આગળની વાત કરીએ તો ખારાઘોડા, દેગામ, સુલતાનપુર સહિતના ગામોમાં અંદાજે 10 કિલોમીટર વિસ્તારમાં પીઠાના પાટામાં પાણી ફરી વળતા અગરિયાનો મોટા પાયે નુકસાની સહન કરવાનો વારો પણ આવ્યો છે. જયારે વાત કરીએ તો અંદાજે 200થી વધુ મીઠાના પાટામાં નર્મદા કેનાલનું પાણી ફરી વળતા અગરિયાઓની હાલત હાલ કફોડી બની છે. તેમજ નર્મદા કેનાલની અવારનવાર નબળી કામગીરીને કારણે આ જ પ્રકારની સમસ્યાનો અગરિયાઓ વર્ષોથી સામનો કરી રહ્યા, ત્યારે આ મામલે આ અગરિયામાં રોષ પણ જોવા મળી રહ્યો છે. જી સૌરભ, ધન્યવાદ વિરેન વિગતો માટે.